नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय अर्थशास्त्र पाठ नंबर 1 अर्थशास्त्र विषय प्रवेश। गया वीडियो नी अंदर आपणे एक्सरसाइज जे चालू थई छे एमां एक्सरसाइज नी अंदर आपणे गया वीडियो में एमसीक्यू ए लखाव्या, त्यारबाद एक वाक्य में उत्तर आप्यो एने आपणे प्रश्न जवाब लख्या। तो आ वीडियो नी अंदर आपणे मुद्दासर उत्तर आपो एनो आपणे प्रश्न जवाब आपणे लखवाना छे। तो विद्यार्थी मित्रों, आज एक्सरसाइज आपणे जे करावामां आवे छे वीडियो नी अंदर ए तमारे एनी नोंध डिटेल में विगतवार नोंध छे ए तमारे सेट नोट में करवानी छे। एटले के सेट नोट में छे आ एक्सरसाइज छे जे वीडियो नी अंदर करावामां आवे छे अथवा वीडियो नी अंदर जे सूचना आपवामां आवे छे ए खास तमारे लखवानी छे। तो अहीं आपणे जोईए, सौथी पहेलो प्रश्न छे, एडम स्मिथे अने मार्सले आपेली अर्थशास्त्रनी व्याख्या विगते समझाओ। जे ते वक्ते जयरे पाठ जयरे शुरू थयो हतो, जयरे पाठ चालू हतो, त्यारे खास कीधेलुं हतुं के आजे चार अर्थशास्त्री छे, चारे चार अर्थशास्त्रीए जे अर्थशास्त्रनी व्याख्याओ आपेली छे, मोस्ट इम्पोर्टेंट छे, एमांथी एक के बे व्याख्या होई शके छे, शक्यताओ घणी रहेली छे, तो ए खास करवानी छे। तो अहीं एक प्रश्न छे कि एडम स्मिथे अने मार्शले आपेली अर्थशास्त्रनी व्याख्या विगते समझाओ, मोस्ट इम्पोर्टेंट क्वेश्चन छे। तो आ विगते समझावानुं छे एटले के एनी विगतवार चर्चा करवानी छे, एटले डिटेलमां लखवानुं छे। तो आ प्रश्न छे ए डिटेलमां लखवानो होवाथी आ तमारे तमारा चोपड़ीना पेज नंबर 2 ऊपर आपेलो छे। तो 2 ऊपर, चोपड़ीना पेज नंबर 2 ऊपरथी आ एडम स्मिथ अने मार्शले जे व्याख्या आपेली छे, विगते जे समझावेली छे, ए तमारे चोपड़ीना पेज नंबर 2 ઉપરથી ખાસ વિગતવાર સેટ નોટમાં લખવાનો છે આ પ્રશ્ન, બરાબર છે? જો પેજ નંબર પણ લખેલા છે અહીં મેં બોર્ડની બોર્ડ ઉપર, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ આપેલું છે। તો આ તો પહેલો ક્વેશ્ચન, ખાસ જવાબ છે વ્યવસ્થિત સેટ નોટમાં લખવાનો છે, નોંધ પણ કરવાની છે। બીજો પ્રશ્ન છે, પ્રોફેસર લાયોનેલ રોબિન્સે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો। પ્રોફેસર લાયોનેલ રોબિન્સે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો, એ પણ તમારે ચોપડીના પેજ નંબર 2 ઉપર આપેલું છે એ કે। તો ખાસ વ્યવસ્થિત તમારી જે સેટ નોટમાં વિગતવાર જવાબ છે એ લખવાનું છે અને ખાસ નોંધ કરવાની છે। પહેલી હતી એડમ સ્મિથ અને માર્શલે આપેલી વ્યાખ્યા, ત્રીજી છે રોબિન્સે આપેલી વ્યાખ્યા, બંને છે એ પેજ નંબર 2 ઉપર વિગતવાર આપેલી છે અને વિગતવાર એની સેટ નોટમાં નોંધ કરવાની છે, વિગતવાર જવાબ લખવાનો છે। ત્યારબાદ છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સ્પષ્ટ કરો। અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સ્પષ્ટ કરો આ પ્રશ્ન છે, એનો જવાબ, આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે અને આનો જવાબ પણ તમારા ચોપડીના પેજ નંબર 8 અને 9, આ પેજ ચોપડીના પેજ નંબર પણ અહીંયા આપણે લખેલા છે, એ પેજ નંબર 8 અને 9 ઉપર આપેલા છે, એટલે કે છેલ્લો જે ટોપિક છે ને આ પાઠનો, એ આ ટોપિક છે, એ પેજ નંબર 8 અને 9 ઉપર પણ આપેલા છે। આ પણ 3 માર્કની અંદર ખાસ પૂછાઈ શકે છે, તો આની નોંધ પણ તમારે સેટ નોટમાં એનો જવાબ છે વ્યવસ્થિત ચોપડીમાંથી પેજ નંબર 8 અને 9માંથી લખવાનો છે અને સેટ નોટમાં એની ખાસ નોંધ કરવાની છે। ત્યારબાદ છે ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો। ઘણી વખત આપણે ટેસ્ટમાં પણ પૂછેલો છે, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો, સાવ સહેલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ પણ તમારા ચોપડીના પેજ નંબર 3 ઉપર એનો જવાબ વિગતવાર આપેલો છે, તો એની નોંધ, આનો જવાબ વિગતવાર તમારી સેટ નોટમાં લખવાનો છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પહેલાં 4 પ્રશ્ન જે આપેલા છે એ ચારે ચાર પ્રશ્નના પેજ નંબર, ચોપડીના પેજ નંબર આપેલા છે, એમાંથી તમારે જવાબ ખાસ લખવાના છે, પ્રશ્ન અને જવાબ બંને ખાસ લખવાના છે સેટ નોટની અંદર, એ નોંધ લેવાની છે, નોંધ કરવાની છે સેટ નોટની અંદર, એને ખાસ લખવાનું છે સેટ નોટમાં ઉતારવાનું છે, અને પેજ નંબર પણ જો તમને અહીં લખી આપેલા છે ચોપડીના, એમાંથી તમારે વ્યવસ્થિત સેટ નોટની અંદર જવાબ, પ્રશ્ન અને જવાબ બંને લખવાના છે। હવે રહી પાંચમો પ્રશ્નની વાત, તો પાંચમો પ્રશ્ન છે એક વિધાન છે, તો એ વિધાન હું તમને અહીં લખાવું છું। તો સૌથી પહેલાં આપણે આ પ્રશ્ન જોઈ લઈએ, તો લખો પ્રશ્ન ડબલ ઇન્વર્ટેડ કોમામાં તમારે બાંધવાનું છે, પાંચમો પ્રશ્ન ડબલ ઇન્વર્ટેડ કોમામાં તમારે બાંધી અને પ્રશ્ન લખવાનો છે। આંકડાકીય માહિતીને
आंकड़ाकीय माहिती ने संक्षिप्त में एटले के टूंक में संक्षिप्त में रजू करवा माटे संक्षिप्त में रजू करवा माटे आकृति अने आलेख संक्षिप्त में रजू करवा माटे आकृति अने आलेख वधारे अनुकूल छे। आकृति अने आलेख वधारे अनुकूल छे। समझावो, आ एक विधान आपेलू छे कि आपणने खबर छे कि आपणे कोई आंकड़ाकीय माहिती छे एने वधारे सरळ रीते अने टूंकमां समझावू होय तो आपणे आकृति अने आलेख छे वधारे अनुकूल छे। जे તે વખતે આપણે અભ્યાસ કર્યો તો એમ પણ આપણે ચર્ચા થઈ હતી કે કોઈ અભણ વ્યક્તિ છે કે જે ભણેલા નથી એને સરળતાથી સમજાવવા માટે તમારા આકૃતિના આલેખનો તમે સારો લઈ શકો છો એ કે। તો આજે પાંચમો પ્રશ્ન છે એ અહીં આપેલો છે અને મેં બોલીને પણ લખાવ્યો છે। હવે આપણે એનો જવાબ જોઈએ। હવે હું જવાબ લખાવું છું છેલ્લો પાંચમો પ્રશ્ન એનો જવાબ છે એ હું લખાવું છું। લખો માં પેલો પોઈન્ટ છે આર્થિક બાબતોની આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા આકૃતિ અને આલેખ ખૂબ મહત્વના છે। આકૃતિ અને આલેખ ખૂબ મહત્વના છે। આ હતો પહેલો મુદ્દો, જવાબની અંદર લખીએ છીએ આપણે એમાં પહેલો મુદ્દો હતો। હવે બીજો પોઈન્ટ કરીને લખો બીજો મુદ્દો, જવાબ હજી ચાલુ જ છે। બીજો મુદ્દો અર્થશાસ્ત્રમાં એરો કરીને પણ લખી શકો છો તમે, તમે બીજો મુદ્દો છે અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી આર્થિક બાબતોની ઘણી આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરવાથી તેને સામાન્ય માણસ ઝડપથી સમજી શકે છે અને બીજાને પણ સમજાવી શકે છે એટલે કે સામાન્ય માણસ છે એ આકૃતિ અને આલેખ જોઈને સરળતાથી સમજાઈ જાય છે એને અને બીજાને પણ માહિતી સરળતાથી સમજાવી શકે છે। હવે ત્રીજો મુદ્દો, જવાબ હજી ચાલુ જ છે, ત્રીજો મુદ્દો આપણે ત્રીજો પોઈન્ટ પાડીને લખો ત્રીજા પોઈન્ટમાં આકૃતિ કે આલેખ દ્વારા રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક અભ્યાસ પછી અલ્પવિરામ વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે એટલે કેવા શું માગે છે કે આંકડાકીય માહિતીનો તુલનાત્મક એટલે કે સરખામણી આપણે કરવી હોય, તુલના એટલે સરખામણી કરવી, તેનો અભ્યાસ છે। તદુપરાંત એવા કોઈ વલણો છે જેમ કે તેજી છે, મંદી છે અથવા તો કોઈ સિદ્ધાંતો છે
એની ટૂંકમાં રજૂઆત આપણે આકૃતિના આલેખ દ્વારા કરી શકીએ છીએ. ત્યારબાદ ચોથો મુદ્દો છે, જવાબદારી ચાલુ જ છે, ચોથો મુદ્દો લખો, ચોથો પોઈન્ટ પાડીને લખો, આકૃતિ કે આલેખ માહિતીની પ્રથમ દર્શીય સમજૂતી આપે છે. પ્રથમ દર્શી એટલે કે પહેલી જ વારમાં આપણને જોઈને ખ્યાલ આવી જાય અને આપણે સમજી જાય એને કહેવાય પ્રથમદર્શીય. તો પ્રથમદર્શીય સમજૂતી આપણને આપે છે એ કે. હવે છેલ્લો પાંચમો પોઈન્ટ પાડીને લખો, જવાબદારી ચાલુ છે, પાંચમો પોઈન્ટ પાડીને લખો. તેથી આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખ વધારે અનુકૂળ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ નંબર 1 છે એની એક્સરસાઇઝ છે એ આપણને પૂર્ણ થાય છે. જે અતિ મહત્ત્વના પ્રશ્ન હતા એ આપણે લીધેલા છે. પછી એમસીક્યુ હોય કે એક વાક્યની અંદર કે મુદ્દાસર છે, છતાં પણ તમારે રીડ છે એ વાંચન તો તમારે ડિટેલમાં કરવાનું જ છે. છતાં પણ જે એક્સરસાઇઝ છે કે જે નવા કોઈ ક્વેશ્ચન છે અથવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો એ આપણે લખાવેલા છે. હવે આવનારી વિડીયોની અંદર પાઠ નંબર 2 એની એક્સરસાઇઝ છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. થેન્ક યુ.